વડગામ તાલુકાના રજોસણા ગામમાં દરજી પરિવાર ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જમીન પચાવી પાડવાના બદિરાધાથી અસામાજિક તત્વો દ્વારા દરજી પરિવાર ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કુહાડી ધારિયા તલવાર અને પાઇપો લઈ ટોળા સાથે ઘુસી આવેલા તત્વો દ્વારા દરજી પરિવારને જાનથી મારી નાખવાના ઇરાદાથી હુમલો કરેલ જેમાં દરજી પરિવારના સભ્યો હોસ્પિટલમાં દાખલ હોઈ આજરોજ બનાસકાંઠા હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવા કલેક્ટર ઓફિસે એકત્ર થઈ ધારદાર રજૂઆત કરી હતી દરજી પરિવારની જમીન પચાવી પાડવાના બદિરાદા સાથે ટોળું હથિયારો સાથે આવેલું અને જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો આ બાબતે હિન્દુ સમાજના યુવાનો દ્વારા ફરિયાદીને યોગ્ય ન્યાય મળે અને ગુનાની ગંભીરતા લઈ કલમો દાખલ કરવામાં નથી આવી તો આ ઘટનાને ગંભીરતાથી લઈ કલમ ત્રણસો સાત ચારસો વીસ અને ગુંડા એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે જો આગામી સમયમાં કાર્યવાહી નહીં થાય તો સમગ્ર હિન્દુ સમાજ રજોસણામાં કૂચ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી રજોસણા ગામે હિન્દુ પરિવાર પોતાની જમીન છે પણ કેટલાક મળતીયાઓ તત્વો દ્વારા એ જમીનને ખોટો દસ્તાવેજ કરીને એમના નામે ચડાવેલી એ જમીનની અપીલમાં ગુજરાત સરકારના સચિવશ્રીએ દરજી પરિવારની ફેવરમાં હુકમ કરેલ છે કે આ દરજી પરિવાર છે ખોટું દસ્તાવેજ થયેલો છે એ જમીનને પચાવી પાડવા માટે ત્યાંના સ્થાનિક કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખેતરમાં જઈને કબજો પડાવવા માટે ધારિયા ક કુહાડી ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે એમને જાનતી મારી નાખવાના ઈરાદા સાથે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને હજુ સુધી યોગ્ય ફરિયાદાની નથી થઈ સામાન્ય ફરિયાદ લઈને આખી ઘટનાને સામાન્ય રીતે પચાવી પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે યોગ્ય નથી સમગ્ર હિન્દુ સમાજની માગ છે કે આ કેસમાં આખો દસ્તાવેજ ફ્રોડ કરવામાં આવ્યો તો ચારસો વીસની કલમ ઉમેરો થાય જાનતી મારી નાખવાના ઈરાદાથી જે પ્રયત્ન થયો છે તો એમાં ત્રણસો સાતની કલમ થાય અને જે ગુજરાત સરકારે નવો જે ગુંડા એક્ટ અમલમાં લાવ્યો છે કે જેમાં બળજબરીપૂર્વક કોઈ પરિવારની જમીન પચાવ પાડવા માટેનો પ્રયત્ન થયો છે તો ગુંડા એક્ટનો ઉમેરો કરવામાં આવે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અમારી એક જ સમગ્ર સમાજની એક જ માંગ છે અને જો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને આ કલમોનો ઉમેરો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સમગ્ર હિન્દુ સમાજ રજોશણા કૂચ કરશે ઉપર રહી જ્યાં સુધી આ વિષયનો પૂરું નિરાકરણ નહીં આવે રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી આ પરિવારને ન્યાય અપાવવાની સમગ્ર હિન્દુ સમાજ બનાસકાંઠા કોશિશ કરશે અને ન્યાય અપાવશે